સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના આંદોલનકારીઓએ અલગ અલગ સંગઠનો સાથે મળીને આજરોજ સુરતના સરથાણા સહિત સ્મારકથી સરથાણા સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ અને મિની બજાર વિસ્તારમાં એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ રેલી કરવા બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. મંજૂરી વગર તિરંગા યાત્રા યોજાઈ હોવાને કારણે પોલીસ દ્વારા વરાછા વિસ્તારમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રેલીની મંજૂરી ન હોવાને કારણે પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયા સહિત 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે સરકાર અમારો અવાજ દબાવવા માટેનો પ્રયાસ કરે છે. ખેડૂતોને ન્યાય પાસના કાર્યકર્તા અને આંદોલનકારી પર લાગેલા કેસને પરત લેવા અને વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની માંગણી પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજના દેશના પ્રજાસત્તાક પર્વે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરીને બંધારણનું અપમાન કરીને સરકારના ઇશારે પોલીસ કામ કરી રહી છે. આજે પાટીદાર અનામત સમિતિ દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ, એની મંજૂરી તેઓ તરફથી માંગવામાં પણ આવેલી, પણ પોલીસ તરફથી એ મંજૂરી આપવામાં આવેલ ન હતી અને એ અનુસંધાને પોલીસ તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો પ્લાનિંગ, અને હાલ સુધીમાં અલગ અલગ જગ્યાએથી કાપોદ્રા, સરથાણા, વરાછા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ લોકેશન પરથી 90 જેટલા વ્યક્તિઓને, જે લોકો મંજૂરી વિના પદયાત્રા માટે નીકળેલા, એમને ડિટેન કરવામાં આવેલા છે.